મેં ગુજરાતની અંદર અત્યાર સુધીમાં 1800થી પણ વધારે વિડીયો બનાવ્યા છે, પણ સાહેબ 150 રૂપિયામાં મારા ખ્યાલથી કોઈ આટલું મને નથી જમાડ્યું સાહેબ. એટલે ગુજરાતની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ થાળી મારા માટે, કદાચ કોઈ મને પૂછે ને કે સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓછા ભાવમાં સારી વસ્તુને વધારે વસ્તુ કોણે ખવડાવી, તો સાહેબ એ છે ચામુંડા હોટલ. એ પણ પાછું અનલિમિટેડ, એવું નહીં કે ખાલી મૂકી દો અને પછી પૂરું, અનલિમિટેડ. ચામુંડાની કૃપા સાહેબ છે ને આ કચ્છની અંદર તો સાહેબ એટલી બધી છે ને કે વાત પૂછોમાં. તમે કદાચ સામખિયારી બાજુ જાઓ તો સાહેબ તમને ચામુંડા હોટલ તમને યાદ આવે. એનું કારણ એ છે કે અહીંયા છે ને એકદમ ઓછા ભાવમાં તમને અનલિમિટેડ જમવાનું જમાડે છે, દિલથી જમાડે છે. કારણ કે હાઈવે ઉપર જઈને તો સાહેબ આપણને ગુજરાતી ખાવાનું યાદ આવે. અને આ રસ્તો છે ને આપણો જે અમદાવાદવાળો જે રસ્તો છે કહેવાય કે કચ્છ જવા માટેનો રસ્તો છે, સામખિયારી ટોલ ટેક્સ આવશે, એ ટોલ ટેક્સની બિલકુલ થોડાક આગળ તમે આવશો ને એટલે તરત જ તમને ચામુંડા રેસ્ટોરન્ટ જોવા મળી જશે. બે રેસ્ટોરન્ટ હોય છે, એક અહીંયા છે અને સામે પણ છે, પણ સૌથી વધારે લોકો આ જગ્યાએ પસંદ બહુ વધારે કરતા છે. અને આગળ તમને બધું બતાવીશ કે આગળ જે દુકાન હતી, આગળ જે એમની હોટલ હતી, બંધ કરીને અહીંયા સ્ટાર્ટ કર્યું છે. એટલે હવે જમવા જશું અને કેવી થાળી મળે છે, કેટલા રૂપિયાની મળે છે ત્યાં જઈને જ વાત કરીએ આપણે. ચાલો તો રાજભાઈ હવે આપણે અંદર સ્ટાર્ટ કરતા પહેલાં તો મને એક વસ્તુ તમારી મહારાજ બહુ સારી લાગી કે કિચનમાં ચોખ્ખાઈ બહુ જોરદાર છે, કારણ કે અમે આવ્યા છે અચાનક જ, પ્લસ પોઈન્ટ છે. તો મહારાજ આજે કયું કયું શાક છે? એવું થતું હોય ઘણી જગ્યા તમે જાઓ ને એવું લખો પૂછ્યા વિના પ્રવેશ ન કરો. હા, અમે એવું ક્યાં લખાયું નથી. આવો જુઓ, વેલકમ. તમારું નામ કહી દઉં, નામ પૂછતા ભૂલી ગયો. હિમાલય મહારાજ 1990 થી ચાલુ કરી હતી જૂની એકદમ સામે ખેરી બ્રિજ ની પહેલા બરાબર. એ ડાબા હતું પર આવે, તમે પચાવ તરફ જાઓ ને તો ડાબા ડાબી બાજુ આવે, સમજે. એ એમની જૂની હોટલ હતી, પછી આ જગ્યા ઉપર નવી બનાવી, પછી તો ઘણા નામની કોપી પણ થાય છે, ઘણી બધી ચામુંડા થઈ ગઈ. 150 રૂપિયા તમને કેવી રીતે પોસાય આટલી બધી વસ્તુ? તમારે ગ્રાહક નો પ્રેમ સંતોષ એનાથી અમારે કમાણી હાલે. અગર આ મોટી સિટીમાં આટલી 200 થી 250 રૂપિયા મિનિમમ લેતા હોય છે. અરે ઘણી બધી વસ્તુ આપી છે, સાથે મેં પંજાબી પણ આપી દઈ છે. અત્યારે આપણે આ શું છે, શીરો? અત્યારે મગદાળ નો શીરો છે, મગદાળ નો શીરો ચોખા ઘીને. હા, ચોખા ઘીને. એ પણ તમે સવારે ગમે ત્યારે આવીને બનાવીને જોઈ શકો છો. અચ્છા, એટલે મીઠાઈ મિષ્ટાન તો દરેક અલગ અલગ હોય કે આ? ના, મગદાળનો અમારો ફેમસ છે શીરો, એ ખાસ લોકો ખાવાનું પસંદ. હા, એ તો હોય જ, એટલે ગમે ત્યારે અમે રાખીએ, અલગ અલગ ગુલાબજાંબુ હોય, ક્યારે રસગુલ્લા ને એવું પણ રાખતા. બરાબર. પછી આ છે પંજાબી બાસુંદી રાખવી. અરે વાહ, લગ્નમાં આપણે જમતા એવું આખું શાક બનાવ્યું છે આખું, નકર હોટલનું શાક આખું અલગ હોય, નકર જોદું હોય. કોઈ નહીં, જે અલગથી ફ્રાય કરાવીએ ઓર્ડરથી જે તમે મંગાવો એ નહીં જ આઈટમ. અચ્છા, પછી આજે સૂકી ભાજી. હા જી, મટા કરે સૂકી ભાજી. જોઈ લે. પછી આ છે ત્યારબાદ ભીંડી, ભીંડી મસાલા. ભીંડી મસાલા, વાહ. ખાલી શાક નો કલર જોઈને ખબર પડી જાય માણસો ને કે ભાઈ આ શાક કેટલું ટેસ્ટફુલ હશે, કારણ કે કલર જોઈને ખ્યાલ આવી જ જાય. આ છે આપણી ગુજરાતી વરાની દાળ. અરે વાહ, બીજું છે સેવ ટમેટા. સેવ ટમેટા નું દરરોજ બપોરે સેવ ટમેટા અને સૂકી ભાજી, એ ફિક્સ જ હોય. સેવ ટમેટા અને સૂકી ભાજી ફિક્સ જ હોય. અને સાંજે સેવ ટમેટા અને ઢોકળી નું શાક. બરાબર, એ અમારું ફેમસ છે. સાંજે ઢોકળી નું શાક જે રહ્યો ને, હા હા, એ પણ અમારે ફેમસ છે, વર્ષોથી બનાવીએ જ. કોઈ બી મેનુમાં બીજા શાક ચેન્જ થાય પણ આ બે શાક ન થાય. સાંજે અને કઠોળમાં, કઠોળમાં ચણા મસાલા. ચણા મસાલા, સુગંધ આવે મસ્ત. હા, એ પણ ગ્રેવી વાળું. ગ્રેવી વાળું રોટલી ભાઈ મસ્તી ની ઘા કરે અહીંથી ધાડ દે.
અહીંયા રોટલી, પછી આ બાજુ પરોઠા પણ આપણે જેને પરોઠા ખાવા તો પરોઠા, રોટલી, રોટલા, પરોઠા, તંદુરી રોટી, તંદુરી રોટી પણ એમાં જાય, તંદુરી રોટી પણ થાળીમાં. જો પરોઠા પછી મેં ક્યારે કોઈ દિવસ અનલિમિટેડ થાળીમાં આ ક્યારે નથી જોવામાં આવતું. કદાચ કોઈને નાન ખાવી હોય, આનો કોઈ ચાર્જ નહીં, એક્સ્ટ્રા કોઈ ચાર્જ નહીં ને? નહીં, કોઈ ચાર્જ નહીં, અલગથી થાળીમાં કોઈ જાતનો એક્સ્ટ્રા ચાર્જ જ નહીં. નકર ઘણા બધા પછી હું અલગ રાખી દે કે ભાઈ આના અલગ આના અલગ, કોઈ જાતનો એક્સ્ટ્રા ચાર્જ નહીં. આટલી મોંઘવારી હોય તોય તમે ભાવ એ નહીં રાખ્યાનું કારણ શું છે? બસ સાહેબ, ગ્રાહકને આમાં શું છે, મોસ્ટ ઓફ ધી 250-300 રૂપિયા આપતા હા કોઈ નાની ઘણી વ્યક્તિ ખાઈ નથી શકતી અમારે હોટલમાં. તો અમારો વડીલનું, ગંગારામ મારા જે છે, એમનું એક જ ધ્યેય છે, ઘરાકને સંતોષ થવો જોઈએ. તમે અલગથી તંદૂરી મંગાવો, અલગથી મસાલા પાપડ મંગાવો, તો કોઈ માખણ અલગથી જોવે, બીજી જગ્યા ઉપર એનો ચાર્જ અલગ થઈ જાય, અલગ એવું નથી કરવાનું. તમારી સાથે નાના બાળકો આવ્યા હોય, એમને પંજાબી ખાવું છે, કે કોઈ તંદૂરી રોટી ખાવી છે, તો એ પણ અમે થાળીમાં જ આપી દેવાય. તમારે 150 રૂપિયામાં ભાર પેટ ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી ત્રણેય વસ્તુ તમને મળી રહે. ભજીયા, પાપડ, પછી આ સલાડ જોઈ લ્યો, જેમાં આથેલા, મરચા, લસણની ચટણી, સંભારો, પછી કોબીજનો આપણો જે, અને આથેલા, મરચા, અથાણું, ડુંગળી આવે, કાકડી આવે, અને અહીંયા જોઈ લ્યો બાજરાના રોટલાઓ. એક યારે કેટલા, 10 તાવડીમાં બને, તાવડી ચાલુ કરાવી. એ ભાઈ એકલા બનાવી જાય? એકલા એકલા બનાવે. બેસ, રોટલાનો સ્પેશિયાલિસ્ટ લાગે. વાહ, ધડાધડ બનાવે ને, છાસનું જો આપણી વાલી વાલી છાસ, એ એના કોઈ ચાર્જ નહીં ને? એ અનલિમિટેડ ને? ફક્ત અનલિમિટેડ સર, કોઈ જાતનો એક્સ્ટ્રા ચાર્જ નહીં, ચાર્જ જ નહીં, નહીં, કોઈ જાતનો ચાર્જ નહીં. આમાં ઠંડી થાય ને મિક્સિંગ એ થઈ જાય, અને એની અંદર ઓલવાય જાય, ઓલવાનો કરી અને પછી ત્યારબાદ આને ફ્રીજ છે, બરાબર, ચાલુ કરી નાખો, ઠંડુ ઠંડુ થઈ જાય. આમાંથી માખણ ઉતારી, માખણ ઉતાર લેવાનું, એટલે એ વેચાતું નહીં લેવાનું, નહીં, કોઈ વસ્તુ નહીં. અરે બીજું કે આપણે ફેમિલી રૂમનો અલગ ચાર્જ છે કે કઈ? એસી માટે અલગ ચાર્જ રાખ્યું. એના કેટલા રાખ્યા? 170 રૂપિયા, 150 રૂપિયા. એસી નું નથી ફરક, બીજો કોઈ તફાવત નહીં. ઓકે, એ પણ તમને રૂમ પણ બતાવી દઈશ. આ ફેમિલી રૂમ, આ ફેમિલી રૂમ છે. હમ હમ, અંદરમાં એસીમાં 170 માટે ટાઈમિંગ કહી દીધું મને, કે કેટલા વાગે થી કેટલા? સવારે 11 વાગે થી કરીને બપોરે 3 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી મળે, બરોબર. પછી રાત્રે 7 વાગે થી કરીને રાત્રે 12 વાગ્યા સુધી, 7 વાગે થી રાતના 12 વાગે જમવાનું, સવારનું, સાંજનું. અથવા કદાચ કોઈ ગ્રુપ બુકિંગ કરાવવા માંગતું હોય કે 50 જણા, 100 જણા, તોય આપણે થઈ જાય ને? તોય પણ થઈ જાય. એટલે ઘણા બધા મને પૂછતા હોય કે ભાઈ આ, એટલે તોય નંબર એમનો આપી દઈશ તમને, તમે કદાચ ગ્રુપ બુકિંગ કરાવવું હોય તો એ પણ કરાવી શકો. ચોક્કસ, ચોક્કસ. તો હવે ચાલો જમી લઈએ આપણે. આખું મેં કિચન જોયું સાહેબ, મેં મારી લાઈફની અંદર કિચન પણ મેં આટલું ક્લીન નથી જોયું, કારણ કે અમે જ્યાં પણ વિડીયો બનાવવા જાય છે ને સાહેબ, ઓન ધ સ્પોટ અમે ખાલી એટલું કહીએ કે ભાઈ અમે આવી રીતના આવ્યા છે તો અમારે વિડીયો બનાવો સાહેબ, નાનાથી પાડતા કોઈ, પણ ત્યાં અમને તો, અમને નહીં પણ કદાચ અમને પણ કદાચ જોવા જવું તો સાહેબ તમે અંદર આરામથી જઈ શકો છો, કોઈ એવું બોર્ડ નથી માર્યું કે ભાઈ કોઈ એન્ટ્રી નહીં કરવાની સાહેબ, દરેક લોકો માટે છૂટ છે. અને એટલી ચોખ્ખાઈ સાહેબ મેં અત્યાર સુધીમાં ક્યારે આટલી ચોખ્ખાઈ નથી જોઈ. અને બીજી સૌથી મોટા મોટી વાત કે આટલા રૂપિયામાં, 150 રૂપિયામાં સાહેબ આટલી વસ્તુ કોઈ નથી ખવડાવતું. કદાચ તમને કોઈ ખવડાવતું હોય તો મને કોમેન્ટ કરજો, સાહેબ હું ત્યાં પહોંચવા તૈયાર છું. સાહેબ 150 રૂપિયા તો સાહેબ ખરેખર એક સેવા જ કહી શકાય. કદાચ તમને આમાં મળતા હશે તો મને નથી લાગતું કે બહુ વધારે થાળી પર મળે, પણ હિસાબ જ નથી કે કોઈ ટૂટો નથી એવો. વાહ, સત્ય વાત છે. અને ઉપરવાળો તો દયાળુ છે ને, એ તો ગમે ત્યાંથી આપી દે. જલારામ બાપા ને કહેવા છે ને, હા
ટુકડો એટલે હારી ટુકડો, ટુકડો ત્યાં હારી ટુકડો. ઘણી બધી એવી વાતો હોય છે કે તમને અમે એટલા માટે કહી રહ્યા છે કે આ બધી વસ્તુ અનલિમિટેડ છે, એવું નથી કે તમે આમાં કોઈ પણ વસ્તુ ગમે એટલી વખત મંગાવો, ગમે એટલી વખત મંગાવો, અનલિમિટેડ અનલિમિટેડ. જો વસ્તુ પણ તમને ખાલી જોઈને જ ખબર પડી જશે, કોઈને પંજાબી ખાવું હોય, કોઈને આ ગુજરાતી ખાવું હોય, દરેક વસ્તુ. કદાચ આમાંથી કદાચ એકાદું શાક ન ભાવે ને તો એકાદું બીજું શાક તો તમને તો ભાવે, ઘણા ને ઘણા ભીંડા ન ભાવતા તો સાહેબ બટાકા. ગુજરાતી ફેમસ છે ટમેટા, એ તો દરેક લોકોને ભાવતા જ હોય. આમાં શું થાય, ક્યારેક કોઈને પંજાબી ન ખાવું હોય, હા, કોકને શાક ન ખાવું, ભીંડા ન ખાવો, કોકને બટાકા ન ખાવો હોય, તમે કસ્ટમરને પાંચ શાકના ઓપ્શન આપી દે એટલે એમાંથી એકાદું તો એને માફક આવી જ જાય. તો હવે ટેસ્ટિંગ કરીએ, પહેલાં તો શરૂઆત કરીશું સૂકી ભાજીથી, કે જે પણ મસ્તીની ગ્રેવીવાળી, કે જે આપણે ઉપવાસમાં ખવાય એવી નથી. આ પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને એકદમ મસ્તીની, જે આપણે અંદર મેથી અને રાયનો જો વઘાર કરીને બનાવવામાં આવ્યું છે, પછી આ મસાલા ભીંડી, વાહ. પંજાબી તો નાન સાથે જ ખાવાની મજા આવે, પણ અનલિમિટેડમાં આજ સુધી મને કોઈ નથી આપ્યું. આપ્યું રાજભાઈ અનલિમિટેડમાં પંજાબી શાક હશે પણ નાન તો ના જ હોય. પંજાબી શાક કદાચ ગુજરાતીમાં રાખે પણ નાન મારે ખાલી કોઈ નથી રાખતો. ગુજરાતી થાળીમાં પંજાબી નથી હોતું ના હોય રાજભાઈ, પંજાબી ઘણા રાખે, આ વસ્તુ નથી હોતી એટલે આ નાન તો ના જ હોય. જે આપણે પંજાબી હોટલમાં ખાય એ જ વસ્તુ તમને પંજાબી મળતું હોય. પછી બાજરીના રોટલા, પરોઠા અને આ છે મગદાળનો શીરો. ભાઈ મજા આચીવ, અને હું કહું ને કે ફૂલ મજા આવી ગઈ, કારણ કે આટલા રૂપિયામાં તો યાર મફત જ કહેવાય. જ્યારે પણ તમે યાર નીકળો ને ત્યારે તમારી ફેમિલી સાથે કચ્છમાં તો આવવાનું થતું જ હોય. માતાના મઢે તો લોકો દર્શન કરવા હમણાં ચાલુ થઈ જશે, એ લોકો નોરતામાં આવતા હોય છે, તો એ લોકો માટે તો આ જરૂરથી જમવું જોઈએ. ઘણા બધા કન્ફ્યુઝ થઈ જશે કારણ કે અહીંયા ફાટક જે આપણે જે કહેવાય ટોલટેક્સ પાસે ચામુંડા બે ત્રણ છે, તો વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિડીયોમાં એમનો લોગો જે પ્રમાણે બોર્ડ છે ત્યાં પહોંચી જશે. બાકી આજ તો ભાઈ મોજ આવી ગઈ રહે. અને બીજી ખાસ વસ્તુ તો ભૂલી ગયો કે સલાડ જોઈ લો, કાકડી, પછી આપણે જો ડુંગળી જોઈ લો તમે, મરચાં, લસણની ચટણી, પછી આપણે કોબીજનો સંભારો, આથેલા મરચાં અને અથાણું. અને કચ્છમાં આવો તો સાહેબ આ ગોળ મને બહુ મજા આવે, બોલો એટલો ગમે મને કે બોલો દેશી ગોળ કરતાં મને આ ગોળ વધારે ગમે. અને એમાં તમે ઓલી માખણ નાખીને જે ખાવ ને બેનનો જે ટેસ્ટ છે, અને સૌથી સારામાં સારી વસ્તુ એ કે અમારા ત્યાં બોગેણી ભરી દે, અહીંયા છાશનો જગ જ ભરતી હોય, આવી બધી મોજ માણવી હોય તો સાહેબ ગુજરાતમાં જ છે. હા, અને આ તો યાર હું તો દર વખતે કહું છું વાલી વાલી છાશ ને બારે માં સાહેબ આ છાશ પીવા માટે સ્પેશલ જ રાજભાઈ. હમણાં કીધું કે છાશના પાંચ છ ગ્લાસ પી ગયા હોય તો સાહેબ પેટ ભરાઈ જાય. રાજભાઈ હવે તમે વિડીયો પૂરો કરો, હું છે ને જમી લઉં મસ્તીનું, કારણ કે લાગી છે ભૂખ, મસ્તીની લાગી છે ભૂખ મને, અને હું ખાઈ લઉં. મહારાજ આવું ને આવું ખવડાવતા રહેજો, ને આગલી પેઢીને કહેતા રહેજો કે આવું ખવડાવતા રહે. અમારી આ બીજી પેઢી તો છે ને, બસ બધાને હું ખવડાવતા રહીએ. તો હવે રાજભાઈ આજનો વિડીયો આટલો જ રાખીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોત સાથે, મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળીએ આ મેકરણ તે દિયા ધરતી દગતી, હરિઓમ તસ્ય જે માતાજી એવું સાંભળે. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં, અને કચ્છમાં આવો તો સાહેબ સ્પેશિયલ આ જગ્યાએ જમવા આવવાનું ભૂલતા નહીં. કચ્છની નંબર 1 હોટલ છે.